અને નાતી દીર્ઘા આ બે વાત જે કહી છે તો એનાથી કોઈ એક જ કથાનકની અંદર કોઈ એક જ વર્ણનની અંદર ભાવકને જકડી ન રાખવો આવો પણ એક આગ્રહ છે અને એટલે જ કાલિદાસ પોતાના વર્ણનોમાં બહુ ઓતપ્રોત ન થઈ જતા કથાનકને વળગી રહે છે અને એટલે આખો સર્ગ એ કોઈ એક જ ઘટના ઉપર બહુ લાંબો ન લેતા એ બને ત્યાં સુધી ઓછી વાત ઓછું વર્ણન અને આગળની વૃત્ત આગળના વૃત્તને વર્ણવવું આવો એક અભિગમ અપનાવી અને પોતાનું મહાકાવ્ય રજૂ કરે છે એટલે જ્યારે કથાનકની વાત આવે છે તો ત્યાં કાલિદાસ એ અન્ય કવિઓ કરતાં મહાકાવ્યો કરતાં પણ એ વધારે એક ડગલું આગળ છે અને એ ભાવકના મનને વધારે સારી રીતે સમજતા હોય એ રીતે એ પ્રવૃત્ત થયેલા છે આગળ કહે છે કે કવિના આ કવિની કૃતિમાં કવિ જે વૃત્તને કહી રહ્યા છે એના આધારે અથવા તો નાયક સેતર વા નાયકના નામે અથવા તો કોઈ ઈતરના નામે બીજા કોઈના નામે સર્ગની ઉપાદેય કથા એનાથી સ્વગનું નામ આપવું અર્થાત સર્ગની જે મધ્યવર્તી જે બિંદુ કથા છે એ કથાના આધારે નામ આપવું જોઈએ સર્ગનું નામ આપવું જોઈએ અને એટલા માટે જ્યારે કથાનકની વાત આવે કથાનકના આધારે જ્યારે આપણે વૃત્તને કહીએ છીએ તો ત્યાં દરેક સર્ગને કાલિદાસ કોઈ નામ આપે છે અને એ નામ આપતા એ હિમાલયનું વર્ણન કરે તો એ પહેલું હોય ત્યાર પછી તારકાસુરના ત્રાસનું વર્ણન હોય તો ત્રીજામાં વસંતના આગમનનું વર્ણન હોય તો ચોથામાં રતિવિલાપ હોય તો પાંચમું તપફલોદય હોય કંઈ ને કંઈ એ નામ ત્યાં આપતા રહે છે પહેલાંમાં જોઈએ તો ત્યાં દિલીપના દુઃખનું વર્ણન આવે એનું વશિષ્ઠસ્ય આશ્રમગમન આવે કે પછી નંદિની વરપ્રદાન આવે આવા ત્યાં પણ નામો આપણને જોવા મળે છે અને અગ્નિવર્ણ સુધીની કથા એને આપણે ત્યાં જોઈ શકીએ છીએ આગળ કહે છે કે કથાનક કેવું હોવું જોઈએ તો કાવ્યાદર્શકાર દર્શકાર કહે છે ઇતિહાસ કથોદભૂતમ ઇતરદ્વા સદાશ્રયમ અને સાહિત્ય દર્પણકાર પણ એ જ વાતને અનુસરતા કહે છે ઇતિહાસોદ્ભવમ વૃત્તમ અન્ય દ્વારા સજ્જનાશ્રયમ તો ઇતિહાસ ની કથાના આશ્રિત હોય અર્થાત કથાનક છે એ પ્રખ્યાત હોય અથવા તો સદાશ્રય અથવા તો કોઈ એવા વ્યક્તિને આધારે હોય કે જે ઇતિહાસમાં બહુ પ્રસિદ્ધ હોય અથવા કોઈ સજ્જનને આધારે કથાનું આખું બંધારણ કરવામાં આવેલું હોય એટલે કે એને મૂળ વ્યક્તિ ગણી અને એના આધારે આ આખી કથા એ વર્ણવવામાં આવેલ હોય તો આપણે રઘુવંશ અને કુમાર સંભવ બંનેને જોઈ શકીએ છીએ કે ત્યાં બંનેમાં આપણને કથાનક આ પ્રકારનું જ જોવા મળે છે એકમાં રઘુવંશી રાજાઓ છે અને અન્યની અંદર અર્થાત સંભવની અંદર પાર્વતી અને પરમેશ્વર અર્થાત ત્યાં નાયક અને નાયિકા એ બંને મુખ્ય છે અને એમના આધારે ત્યાં કથાનક જે ઇતિહાસ પ્રસિદ્ધ નહીં ત્રિલોક પ્રસિદ્ધ છે એવા નાયક નાયિકા છે એના આધારે કથાનકની રચના કરવામાં આવેલી છે છંદો કેવા હોવા જોઈએ તો કે છે શ્રવ્યવૃત્ત અને સુસંધિ દરેક સંધિઓથી યુક્ત હોય અને શ્રવ્યવૃત્ત હોય શ્રવ્યવૃત્ત એટલે ત્યાં પણ જાણીતા એવા છંદોમાં હોય કઠિન છંદોમાં ન હોય લોકભોગ્ય એવા છંદોમાં હોય આવી વાત એ એની સાથે જોડાયેલી છે તો સાહિત્ય દર્પણકાર ત્યાં પણ આપણને એ વાત કે કે એક વૃત્તમય પદ્યહી અવસાન અન્ય વૃત્તક જે આગળ વાત કરેલી છે એ વાત અહીંયા પણ લાગુ પડે છે કે એક વૃત્તમય અર્થાત જાણીતા એવા એક જ છંદમાં આ આખું કથાનક રચવામાં આવેલું હોય અને એ છંદ સર્ગાંતે ફરીથી એ પૂર્ણ થતો હોય અને ત્યાં અન્ય છંદની અંદર એ વૃત્તની વાત કહેવામાં આવેલી હોય તો એ વાત આપણે આગળ પણ જોઈ જે વાત અહીંયા લાગુ પડે છે કાલિદાસે બંને મહાકાવ્યોની અંદર આ વાતને પોતાની નવી વાત કહેવા માટે આગામી સર્ગની કથાને રજૂ કરવા માટે એમણે એ વાતને ત્યાં મૂકેલી છે એટલે દરેક સર્ગના અંતે ભાવિ કથા કહેવા માટે થઈને એમણે અન્ય છંદનો આશ્રય લીધેલો છે વર્ણનો કેવા હોવા જોઈએ તો કાવ્યાદર્શકાર કહે છે નગરાર્ણવ શૈલરતુ ચંદ્રાર્કોદય વર્ણનૈ ઉદ્યાન સલિલા ક્રીડ મધુપાન રથોત્સવૈ વિપ્રલંભૈર્વિવાહ કુમારોદય વર્ણનૈ મંત્રદૂત પ્રયાણાધિ નાયકાભ્યુદયરભિ અહીંયા આ અલગ અલગ પ્રકારના વર્ણનો નગરનું વર્ણન હોય અર્ણવ એટલે સમુદ્રનું વર્ણન હોય શૈલ પર્વતનું વર્ણન હોય ઋતુઓનું વર્ણન હોય ચંદ્રનું સૂર્યનું એમના ઉદયનું વર્ણન હોય એમના અસ્તનું વર્ણન હોય ઉદ્યાનનું વર્ણન હોય સલીલનું વર્ણન હોય ક્રીડાનું વર્ણન હોય સલીલ ક્રીડાનું પણ વર્ણન હોય મધુપાન કેલીઓનું વર્ણન હોય રતિનું વર્ણન હોય ઉત્સવોનું વર્ણન હોય હા જુદા જુદા પ્રકારના અનેક પ્રકારના વર્ણનો એ ત્યાં ગણેલા છે યુદ્ધનું વર્ણન પણ હોય નાયકનો અભ્યુદય પણ હોય અને સાહિત્ય દર્પણકાર કે છે કે ક્વચિન નિંદા ખલાદીનામ સતાંચ ગુણકીર્તનમ અને ત્યાં ક્યારેક આવા વર્ણનો પણ જોવા મળે સતામ સજ્જનોના ગુણકીર્તન જોવા મળે અને ખલાદિનામ નિંદા જેને પછીથી દંડીએ પણ આ વાતને ગદ્યકાવ્યની અંદર લીધેલ છે કે ત્યાં પ્રાસ્તાવિક શ્લોકોમાં કુકવિ નિંદા અને સુકવિ પ્રશંસા અને સજ્જન નિંદા આ સજ્જન પ્રશંસા અને દુર્જન નિંદા એ ત્યાં લીધેલ છે એ વાતને સાહિત્ય દર્પણકાર મહાકાવ્યમાં પણ એપ્લાય કરવી જોઈએ ત્યાં પણ એને અપનાવવી જોઈએ એમ કહે છે અને બાકીની વાતો એ જ પ્રમાણે જે પ્રમાણે દંડી કહે છે એમ વર્ણનોની બાબતમાં અનુસરવાનું કહે છે આનો ઉદ્દેશ જેમ પહેલા કહ્યું ચતુર્વર્ગ ફલોપેતમ હા ધર્માર્થ કામ મોક્ષ આ ચારમાંથી કોઈ પણ હોઈ શકે આ ચારમાંથી કોઈ પણ એક અપવર્ગ પ્રાપ્તિ એ શ્રેષ્ઠ ગણાય છે અને વ્યાસને અનુસરીએ તો વ્યાસ કહે છે ઉર્ધ્વ બહુરવિરો સહ નચ ન કશ્ચિત શૃણોતી મામ ધર્માદ અર્થષ્ટ કામચ સકીમ ન સેવ્ય તે તો એ ધર્મથી જ અર્થ અને કામ આ બંનેની પ્રાપ્તિ થાય છે આવો એક નવો જ અભિગમ એ આપણા સુધી વ્યાસ પહેલેથી પહોંચાડે છે તો મોક્ષ તો ધર્મનું આચરણ કરવાથી ફલાપ્તી તરીકે પ્રાપ્ત થાય જ છે તો ધર્મનું આચરણ કરવાથી બાકીના બંને પુરુષાર્થ કે જેના માટે મનુષ્ય મહદઅંશે પ્રયત્નશીલ રહેતો હોય છે એ એ બંને પ્રાપ્ત થાય અહીંયા કવિએ રઘુવંશના ઉદ્દેશ તરીકે ત્યાં પુણ્ય શ્લોકના સ્મરણથી પુણ્ય પ્રાપ્તિ અને એનાથી ધર્માચરણ અને મમ્મટની વાત કરીએ તો કાંતા સંમિત ઉપદેશ યુજે એ વાતને અનુસરીએ અને રામાદિવત વર્તિતવ્યમ ન રાવણાદિવત એ વાતને ચરિતાર્થ કરવા માટે રામના ચરિત્રને વર્ણવી અને એના ગાન કરવાથી પોતાના જે કર્મબંધનો છે એ કર્મબંધનોને ટાળવા અને કર્મબંધનોને ટાળવા થકી અપવર્ગ પ્રાપ્તિ થાય આમ ચતુર્વિધ પુરુષાર્થ પ્રાપ્તિ એ લક્ષ્ય હોઈ શકે અને એમ ન જુઓ તો ધર્મ એની પ્રાપ્તિ ધર્માચરણ કરવું એ એક અને ધર્મનો ઉપદેશ આપવો કાંતા કાંતાસમિત એવો ઉપદેશ આપવો એ એમનું એક લક્ષ્ય હતું અને કુમાર કુમાર સંભવની અંદર એક સ્થૂળ કહી શકાય એ રીતે જુઓ તો ત્યાં કુમારની પ્રાપ્તિ અને એ દ્વારા દેવોને ફરીથી સ્વર્ગનું શાસન પ્રાપ્ત થાય તારકાસુરુનો વધ થાય આવો એક ઉદ્દેશ એ ત્યાં છે એટલે બીજા શબ્દોમાં કહીએ તો ત્યાં પણ ધર્મનું ફરીથી શાસન થાય દેવોનું ફરીથી શાસન થાય અર્થાત પ્રકૃતિ ફરીથી પોતાના સુનિયોજિત એવા કાર્યોને કરતી થાય અને ઋતુચક્ર પ્રકૃતિ ચક્ર એ ફરીથી સંયમિત થાય નિયંત્રિત થાય એ માટે કુમારની પ્રાપ્તિ આ એક લક્ષ્ય એ ત્યાં જોવા મળે છે એમ પણ કહી શકાય કે કુ અર્થાત પૃથ્વી અને તામ મારયતી તારયતી વા આનંદયતિ વા સહકુમાર અર્થાત પૃથ્વીના ભારનું અવતરણ કરવા માટે પૃથ્વીના ભારને ઓછો કરવા માટે હળવો કરવા માટે આ કુમાર સંભવ એની રચના કરવામાં આવી અર્થાત કુમારની ઉત્પત્તિ થાય એવું લક્ષ્ય સેવવામાં આવ્યું અને એવા લક્ષ્યને લઈ અને કવિએ કુમાર સંભવમ એ કાવ્યની રચના કરી છે તો આ બંનેમાં આપણને ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારમાંથી કોઈ પણ પુરુષાર્થને આપણે લક્ષ્ય કહી શકીએ એવી પ્રતિભા સંપન્ન આ કવિની કૃતિ અહીંયા જોવા મળે છે બંને મહાકાવ્યોમાં ચતુર્વર્ગ ફલોપેતમ એ છે અને બાકી આપણે મોક્ષને જો મુખ્ય ગણીએ તો બાકીના ત્રણ પુરુષાર્થો એ આનુષંગિક રીતે અંગાંગી ભાવે ત્યાં જોડાયેલા જ છે એ પણ કહી શકાય આમ કવિએ અહીંયા ચતુર્વર્ગ ફલોપેતમ એ વાતને સાર્થક કરી છે અને નાયક કેવા હોવા જોઈએ તો કહે છે ચતુરોદત્ત નાયકમ ચતુર અને ઉદાત્ત ધીરોદાત્ત નાયક હોવો જોઈએ અને એના માટે નાયકના લક્ષણ કહેતી વખતે ધીરોદાત્ત નાયકનું લક્ષણ કહે છે અવિકત્થન ક્ષમાવાન અતિગંભીરો મહાસત્વ સ્થેયા નિગૂઢવાનો ધીરોદત્તા દૃઢવ્રતઃ કથિત તો એવો એ નાયક હોય કે જે ધીરોદત્ત હોય અને સાહિત્ય દર્પણકાર કહે છે કે એક વંશ ભવા ભૂપા બ કુલજા બહવો પીવા એકવંશ ભવાબૂપા ક્યારેક એવું પણ બને કે એક વંશ ભવા ભવાભુપા એક જ વંશમાં ઉત્પન્ન થયેલા ઘણા બધા નાયકો હોઈ શકે ઘણા બધા નાયકોનું ત્યાં ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું હોય મહાકાવ્યમાં એવું પણ બને મહદંશે એક જ નાયક હોય પણ છતાંય ક્યારેક આવું પણ બને અને ઈતરદ્વાસ સદાશ્રયમ અને કાં તો પછી કોઈ ઇતરત કોઈ સજ્જનના આશ્રિત હોય એવું પણ બને તો આમ બંને રીતે ચતુરોદાત્ત નાયક અને એક વંશ ભવા ભૂપાહા કુલજાહ બહવો પીવા એ બંને રીતે જોવા જાઓ તો કાલિદાસે બંને પ્રકારના નાયકને કલ્પેલા છે રઘુવંશમાં એક વંશ ભવા ભૂપાહા એ પ્રકારના અર્થાત એક જ વંશમાં ઉત્પન્ન થયેલા અનેક નાયકો એની કલ્પના એ ત્યાં ચરિતાર્થ કરી છે અને જ્યાં કુમારસંભવની વાત આવે તો ત્યાં ઈતરદ્વા સદાશ્રયમ એલો અથવા તો ત્રિલોક નાયક એવા શિવને ત્યાં નાયક તરીકે મૂલવેલા છે આ રીતે લો તો નાયક એ આવવા જોઈએ કે જે શ્રેષ્ઠ હોય જે જગદ અધિપતિ બની શકે એવા હોય અને રઘુવંશના જે બધા નાયકો છે એ રાજાઓ પણ સ્વર્ગ સુધી જનારા છે એ બધા ઇન્દ્રને સહાય કરનારા છે એવા તો એ ઉદાત્ત નાયકો છે કાલિદાસની લગભગ બધી કૃતિઓમાં તમે જુઓ તો ત્યાં બધામાં આપ આ જોઈ શકો છો કે એમના જે નાયક છે એ નાયકો એ દેવોને સહાયતા કરવા માટે વારંવાર સ્વર્ગ સુધી જાય છે દિલીપનું વર્ણન આવે ત્યારે પ્રથમ સ્વર્ગની અંદર કહેવાયેલું છે કે એ ઇન્દ્રને મળી અને પાછા આવતા હતા અને ત્યાં એમણે સુરભી ગાઈને પંકમાં રહેલી ન જોઈ એમના પ્રત્યે ધ્યાન ન ગયું એમણે જે ભાંભરડા નાખ્યા એ પણ ગંગાના જે સ્વર્ગંગા છે એ સ્વર્ગંગાના ઘોષમાં સંભળાયા નહીં આમ એ સ્વર્ગમાંથી આવતા હતા અને પોતે કંઈક તો ઋતુકાલમાંથી નિવૃત્ત થયેલી એવી સુદક્ષિણા પાસે પહોંચવાની ઉતાવળમાં છે આવી વાત એ ત્યાં મૂકી છે તો રઘુવંશના નાયકો એ પણ દૈવી નાયકો જેવા છે એ દેવોને સહાય કરી શકે આવા સક્ષમ એવા નાયકો ત્યાં મૂક્યા છે અને જ્યાં ત્રિલોક નાયકની વાત કરીએ તો એ તો છે જ આ આઠ સર્ગની અંદર જ્યારે વાત કરી છે આઠ સર્ગની જો આપણે કલ્પના કરીએ કે કુમાર સંભવ એ આઠ સર્ગનું જ છે એમ કહીએ તો એમાં નાયક તરીકે શિવ આવે છે જો આપણે એને ચતુર્દશ સર્ગાત્મક કહીએ તો ત્યાં પછીથી કુમારનો જન્મ થાય છે અને તારકાસુરના વધની કથાને એ લઈએ તો ત્યાં પછીથી ઉપનાયક તરીકે કુમાર અર્થાત કાર્તિકેયની કથાને પણ જાળવી એને પણ સાંકળી લીધેલ છે કાવ્ય કેવું હોવું જોઈએ તો કહે છે અલંકૃતમ અસંક્ષિપ્તમ રસભાવ નિરંતરમ અને અલંકૃત હોવું જોઈએ અસંક્ષિપ્ત હોવું જોઈએ રસભાવ નિરંતરમ રસો અને ભાવોથી પરિપૂર્ણ હોવું જોઈએ તો સાહિત્ય દરપાર ત્યાં પણ કહે છે કે શૃંગાર વીર શાંતના એક ઊંઘી રસ યુષ્ય છે મુખ્ય રસ એ અહીંયા જોઈએ શૃંગાર રસ હોવો જોઈએ વીર રસ હોવો જોઈએ અથવા તો શાંત રસ હોવો જોઈએ જો આપણે ભરતના નાટ્યશાસ્ત્રને અનુસરીને વાત કરીએ ને તો એ ત્યાં અષ્ટરસની વાત પહેલાં કહે છે અને ત્યાર પછી કાલાંતરે નવમો રસ તરીકે શાંતસ્તુ નવમો રસ આવેલો છે પણ પછીથી આવેલા દરેક અલંકારિકો સ્વીકારેલ અને એના આધારે મહાકાવ્યના લક્ષણોમાં એને જોડી દીધા છે કેમ કે મહાકાવ્યના લક્ષણ તરીકે જ્યારે લે છે તો ત્યારે એમની પાસે સૌ પ્રથમ આવ્યું છે મહાભારત અને રામાયણ તો એમાં મહાભારતની અંદર શાંત રસને પરિપાકરૂપ ગણેલો છે તો એનો પણ અહીંયા સમાવેશ કર્યો છે કે છે શૃંગાર વીર અથવા તો શાંત આ ત્રણમાંથી કોઈ એક રસ એ અંગી રસ હોય અને અન્ય રસો જે ષડ બાકી બચ્યા છે એ સૌ અંગાની અંગાની સર્વેપી બાકીના રસો એ અંગરૂપ હોય એ એમાં પરિપોષક તત્વ તરીકે કાર્ય કરનારા હોય આવું જે મહાકાવ્ય છે એ મહાકાવ્ય કેવું બને તો એના માટે કહે છે કે એ દરેક સંધિઓથી પૂર્ણ નાટકની પંચસંધિ જેને આપણે મુખમ પ્રતિમુખમ ગરબો અને નિર્વહણ સુધી જઈએ એ પાંચે પાંચ સંધિઓ એ એમાં અવમર્શ અને નિર્વહણ એ પાંચ સંધિઓથી યુક્ત જેમ નાટક હોવું જોઈએ એમ એ પાંચે પાંચ સંધિઓથી યુક્ત એવું મહાકાવ્ય હોવું જોઈએ આ બંને મહાકાવ્યોની અંદર પ્રારંભ એ મુખથી થાય છે અસ્ત્યુત્તરશ્યામ દિશી દેવતા આત્મા ત્યાં મુખ ત્યાં શરૂઆત કરી છે પહેલામાં પણ દિલીપના વર્ણનથી શરૂઆત કરી દિલીપની ચિંતાથી શરૂઆત કરી અને એમની મૂળ જે અપેક્ષા કે મને સંતતી પ્રાપ્ત થાય આ સંતતિ પ્રાપ્તિની ચિંતા એ મુખ સંધિથી શરૂઆત થઈ છે અને ત્યાં તો એવું જોઈ શકાય કે દરેક સર્ગાંતે આપણને એક એક સંધિના અંગોને આપણે મૂલવી શકીએ છીએ એક એક સંધિના અંગોને આપણે જોઈ શકીએ છીએ તો એવા એ રઘુવંશને એટલે જ ઉત્તમ એવું મહાકાવ્ય કહેવાયું છે અને એ રઘુવંશના અને કુમાર સંભવના બંનેના સુસંધિભી આ વાતને એમણે ચરિતાર્થ કર્યા